હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રક્તની અછત ન સર્જાય તે માટે અનેક જગ્યાઓ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું રહે છે ત્યારે હળવદમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હળવદની સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રક્તદાન કેમ્પમાં હળવદ તાલુકાના યુવાનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું। લોકોએ પોતાના મિત્ર વર્તુળ સાથે આવી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં પધારી રક્તદાન કર્યું હતું। સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। જે વૈશ્વિક કોરોના મહામારીમાં તમામ જગ્યાએ હાહાકાર મચ્યો છે ત્યારે દરેક બ્લડ બેંકમાં લોહીની પણ તાતી અછત ઊભી થઈ છે ત્યારે હળવદ બજરંગ દળ શહેર યુવા ભાજપ અને એબીવીપી હળવદ દ્વારા આજે સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। ત્યારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટ્ય કરી આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 35 ઉપર રક્તની બોટલ એકત્ર થઈ ચૂકી છે। હજી પણ રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે આ રક્તથી જે થેલેસીમિયાના બાળકો છે તેમને પણ જીવતદાન મળશે। સગર્ભા બહેનો જેમના એક્સિડન્ટમાં થયા છે લોહીની જરૂર છે તેવા તમામ લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ સિયુસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે આ લોહી દેવામાં આવશે। ત્યારે ગોવિંદભાઈ ભરવાડ સર્વોદય કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે તેમનો પણ અમે સર્વે